નમસ્કાર મિત્રો, આજે ટીમ નર્ચર અને હું ડૉક્ટર અંજલિ ભીમજાણી એક ખાસ વિડીયો લઈને આવી છું. આજનો વિડીયો સ્પેશિયલી હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ્સ માટે જ છે. આ પેશન્ટ્સ એવા છે કે જેમને બહુ સિમ્પટમ્સ નથી, પરંતુ ઘરની ભલાઈ અને જલ્દી સાજા થાય એની માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હવે હોમ ક્વોરન્ટાઇન એટલે એક ચાલતા ફરતા સાજા માણસને તમે એક રૂમમાં બંધ કરી દો. અંદર રોગ છે એટલે એને ધીમે ધીમે નબળું બનાવે છે, સાજા થતાં વાર લાગે છે. પણ એકલું રહેવું કેટલું અઘરું છે અને એ પણ નથી ખબર કે શું કરવું. તો આજે આપની માટે ખાસ એક ફિઝિયોથેરાપિસ્ટના પ્રસ્પેક્ટિવથી લઈને આવી છું કે હોમ ક્વોરન્ટાઇન પેશન્ટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, પોતાનું કેવી રીતે આખો દિવસ સેટ કરવો, એટલે કે રૂટીન કેવું રાખવું કે સાજા થવામાં મદદ કરે, ન્યુટ્રિશન્સ અને હાઇડ્રેશનનું કેટલું લેવલ રાખવું એટલે કે ખાણીપીણીમાં શું ધ્યાન રાખવું અને પાણી કેટલું કેવી રીતે પીવું, રૂટીન કેવી રીતે મેનેજ કરવું, એક્સરસાઇઝ કેટલી ક્યારે અને કઈ કઈ કરવી. હા, ફિઝિયોથેરાપિસ્ટ છો એટલે મૂળ મુદ્દો તો એક્સરસાઇઝ પર આવીને જ અટકવાનો છે. એક્સરસાઇઝ બહુ મહત્ત્વ ધરાવે છે કોરોના રિકવરી માટે. એટલે ડ્યુરિંગ ક્વોરન્ટાઇન પીરિયડ આપણે બ્રીધિંગ એક્સરસાઇઝ સાથે સાથે માઇલ્ડ ટુ મોડરેટ ફિઝિકલ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ, બધા જ કહે છે. પણ કઈ એક્સરસાઇઝ, આ વિડીયો એવો બનાવવા જઈ રહી છું કે તમે મારી સાથે આ બધી એક્સરસાઇઝ કરી શકો. એટલે તમારા નજીકના કે જે હોમ ક્વોરન્ટાઇન છે એમને પ્લીઝ આ વિડીયો શેર કરજો. હવે વાત આવે છે કે કેવી રીતે ખબર પડે કે શું ધ્યાન રાખવું, અથવા તો આખા દિવસ દરમિયાન કેવી રીતે ધ્યાન રાખવું કે મારી પરિસ્થિતિ શું છે, બરાબર? આની માટે એક બે ટર્મ સમજવી જરૂરી છે. પહેલી ટર્મ છે હેપી હાઇપોક્સિયા. હેપી હાઇપોક્સિયા એટલે હાઇપોક્સિયા એટલે ઓક્સિજનની કમી. પલ્સ ઓક્સિમીટર હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ માટે આપણે રાખીએ છીએ. આ પલ્સ ઓક્સિમીટરમાં 90થી નીચે જાય, આમ તો 93 એટલે કે 93થી નીચે જાય એટલે ગતિવિધિઓ ચાલુ થઈ જાય છે. ઘણીવાર એવું હોય છે કે પેશન્ટનું ઓક્સિજન સેચ્યુરેશન એટલે કે SpO2 90થી પણ નીચે હોય, અથવા તો 85 અરાઉન્ડ હોય, તો પણ પેશન્ટની બ્રેથલેસનેસ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ ફીલ થતી નથી, એને કહેવાય હેપી હાઇપોક્સિયા. કારણો ને એના બધામાં પડવા સિવાય આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને હેપી હાઇપોક્સિયા ન રહે. હવે આની માટે બે ટેસ્ટ આપણે કરી શકીએ છીએ ઘરે જ. એક છે સિટ ટુ સ્ટેન્ડ, આવી કોઈ બી ચેરમાં બેસો અને 30 સેકન્ડ સુધી તમે સપોર્ટ લીધા વગર ઊભા થાવને બેસો. 30 સેકન્ડ્સ તમારે નોટ કરવાનું છે કે તમને શ્વાસ ચડવાનું ચાલુ થયો અથવા તો તમને થાક લાગવા માંડ્યો, બરાબર? અને કેટલા કાઉન્ટ તમે 30 સેકન્ડમાં ઉઠક બેઠક કરી શક્યા છો, બરાબર? આ જ વસ્તુ 6 મિનિટ વોક ટેસ્ટથી પણ જાણી શકાય છે. હા, 30 સેકન્ડ્સ પછી તમારું SpO2 મેઝર કરવાનું ભૂલતા નહીં અને એને પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. આઈ સજેસ્ટ કે એક ડાયરી રાખો, ડેઈલી તમારે એટલી વસ્તુ એમાં મેન્ટેન કરવાની છે કે સવારે તમે કેટલા વાગે ઉઠ્યા, નાસ્તામાં ભાવ્યું ન ભાવ્યું જે ખાધું એ, પાણીનો પણ લોગ રાખો, કેમ કે એટલીસ્ટ 3-4 લિટર પાણી આમાં બહુ જ જરૂરી છે. એટલે એક એક ગ્લાસ સામે ટીક કરો. 4 લિટર પાણી એટલે એક ગ્લાસ પાણી લગભગ 225 ml જેટલું હોય છે. એટલે 5 ગ્લાસ તમે ગણો એટલે 15 ગ્લાસ પાણી ઓછામાં ઓછું તમારે પીવાનું. 15 ટીક થઈ છે કે નહીં પાણીની ચેક કરી લેવાનું, ભૂલ ના થાય. પાણીમાં તમે છાશ પણ ગણી શકો, તમારા ચા દૂધ પણ ગણી શકો, કોકોનટ વોટર, સૂપ, આ બધું લિક્વિડ ફોર્મમાં છે. એટલે 15 ટીક, એક લિક્વિડ ફોર્મ લો એટલે એક ટીક કરી શકો, પણ આ મેન્ટેન કરવાનું ઓછામાં ઓછું 15-20 ટીક થવી જોઈએ. એટલે તમને એવું ઘણીવાર એવું લાગતું હોય છે કે મેં તો બરાબર પાણી પીધું હતું, હું તો બહુ જ પાણી પીઉં છું, પણ જ્યારે તમે લોક કરો ને ત્યારે તમને ખબર પડે કે 10-12 વાર થઈ ને ત્યારે આપણે બરાબર આપણને બહુ લાગવા માંડે છે. એવું નથી હોતું મિત્રો, આવી બધી પરિસ્થિતિમાં આવી ભૂલો પોસાય એવી નથી. આપણને શું થાય, સાજા તો થઈ જ જશો, પરંતુ પછી આવતી જે નબળાઈ છે, મસલ પેઇન છે, એ થોડા વધારે આવશે, બરાબર? તમારા દવાનો
શિડ્યુલ રાખો, ટાઈમ રાખો કે આજ ટાઈમે લેવાની છે, એમાં પણ ટીક કરતા જાઓ. સાથે સાથે તમારો એક્સરસાઇઝ શિડ્યુલ, સવારે ઉઠીને કેટલા વાગે ઉઠો એ તો મેનેજ કરો, ટેક અ બાથ, એક શાવર લો. તમારું રૂટીન જે તમે પ્રાણાયામ કે કરતા હો તો કરો, ન કરતા હો તો આપણે જે આગલા વિડીયોઝમાં બ્રીધિંગ એક્સરસાઇઝ બતાવી છે, એક્ટિવ સાયકલ ઓફ બ્રીધિંગ ટેકનિક છે, ડાયાફ્રેગમેટિક બ્રીધિંગ છે, ચેસ્ટ ઓપનિંગ ટેકનિક છે, ફ્લેક્સિબિલિટી ટેકનિક છે, આ બધા વિડીયોઝ આપણે જુદા જુદા મૂક્યા છે, એ બધું ટ્રાય કરો. સાથે સાથે તમારી રૂટીન વોર્મઅપ એક્સરસાઇઝીસ જે પણ મેં એક વિડીયોમાં બતાવી છે, પણ આજે હું ફરીથી તમને બતાવીશ કે ઓલ જોઈન્ટ રોટેશન સ્ટાર્ટિંગ ફ્રોમ યોર આઈઝ ટુ નેક ટુ શોલ્ડર ટુ એલ્બો એન્ડ બ્રેસ્ટ ધેન યોર પેલ્વિક એન્ડ યોર લેગ્સ એન્ડ યોર એન્કલ. આ બધા જોઈન્ટના રોટેશન એક વોર્મઅપ રૂટીનની જેમ તમે કરી શકો છો, ફ્રેશ ફીલ કરશો. એક રૂટીન મેન્ટેન કરવું બહુ જ જરૂરી છે, અધરવાઇઝ ડિપ્રેશન આવવાના ચાન્સીસ વધારે રહે છે. જેટલી ફિઝિકલ હેલ્થ જરૂરી છે એટલી જ મેન્ટલ હેલ્થ આ કોરોના ટાઈમમાં ફાઇટ આપવા માટે જરૂરી છે, એ તો તમે બધા માનો જ છો. વધારાની જે તકલીફ છે એની સાથે ફાઇટ કરવાની એક્સરસાઇઝીસ પણ આમાં હું બતાવીશ. પ્રોન પોઝિશન આજકાલ બહુ બધા કહે છે કે પ્રોન પ્રોન પ્રોન, ઊંધા સુવો ઊંધા સુવો, એની ટેકનિક ખાસ છે, એ આ વિડીયોમાં આગળ હું તમારી સાથે શેર કરીશ. નાવ કમિંગ બેક ટુ ધ હેપી હાઇપોક્સિયા. હેપી હાઇપોક્સિયામાં આપણે સિટ ટુ સ્ટેન્ડ એ ટેસ્ટ કર્યો 30 સેકન્ડનો, પછી તમારું SPO2 તમે નોટ કરો. સવાર બપોર સાંજ 3 ટાઈમનું SPO2 અને ટેમ્પરેચર તમારે નોટ કરવાનું છે તમારી દવા સાથે. ભૂલાય નહીં મિત્રો, આ તમારા ડૉક્ટરને તમને હેલ્પ કરવા માટે બહુ જ જરૂરી છે. દિવસના કયા ભાગમાં તમને તકલીફ વધારે પડે છે કે તમારે ક્યારે હેલ્પની જરૂર છે, એ તમને તમારા ઘરનાને તમારા ડૉક્ટરની દરેકને આ વસ્તુ હેલ્પ કરશે. અરાઉન્ડ આટલા વાગે થયું હશે, આવું ન ચાલે. જેટલું કેર રાખશો એટલી તમારી રિકવરી જલ્દી થશે. સાજા થઈ જ જવાના છીએ, હે ને? રિકવરી જલ્દી થશે તો વિલ ગેટ બેક ટુ વર્ક સૂન. 6 મિનિટ વોક ટેસ્ટની વાત કરતા હતા, 6 મિનિટ ઘડિયાળમાં સ્ટોપ વોચ એટલે કે મોબાઈલમાં સ્ટોપ વોચમાં જોઈને તમે 6 મિનિટ કન્ટિન્યુઅસ વોક કરો. સ્ટેપ કાઉન્ટર હોય તો પ્લીઝ સ્ટેપ પણ મેઝર કરો કે કેટલા થયા, અને પછી તમારું SPO2 અને હાર્ટ રેટ ફરી માપો. આ તમારી જાતે તમારી જાતને ટેસ્ટ કરવાના ટેસ્ટ્સ છે, એ આ બધું તમે નોટ કરો, શેર વિથ યોર ડૉક્ટર, બરાબર? તમને શ્વાસ ચડવા માંડે, હા, જો શ્વાસ ચડવા માંડે તો શું કરવાનું એકલા એકલા રૂમમાં આવા બધા ટેસ્ટ કરવાથી? મેડમ તમે તો કહી દીધું. ના ના, એ પણ શીખવાડીશ. આવી રીતે આગળ નમીને બેસી શકાય. બરાબર, સીધું નહીં સુવાનું, આમ ટેકો દઈને પણ બેસી શકાય, પણ આ બહુ જ ઇફેક્ટિવ પોઝિશન છે. સીધું નહીં સુવાનું, 3-4 ઓશિકા રાખીને 45 ડિગ્રી આવે ને તમે આમ સૂતા હોઈએ ને આમ, એમને આમ સુવાનું છે. 45 ડિગ્રીએ રહે ને એવી રીતે સૂઈ શકાય. આના અને પછી ઊંડા ઊંડા શ્વાસ અને ડાયાફ્રેગમેટિક બ્રીધિંગ કરવાનું, એટલે આ હાઇપોક્સિયા કે ડિસ્પનિયા કે જે શ્વાસ ચડે છે એ કંટ્રોલ કરી શકાશે. ઊંઘ પૂરતી લેવાની છે, અને જે બ્રીધિંગ એક્સરસાઇઝીસનું શિડ્યુલ છે એ તો મેન્ટેન કરવાનો છે. એની સાથે હું તમને આજે થોડી વધારાની એક્સરસાઇઝ બતાવું છું, જે તમે ઘરે સાજા થતા જાઓ એમ એમ વધારે કરતા જશો. કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય? તો આજે ચેસ્ટ એક્સપાન્શન એક્સરસાઇઝીસ છે એ તો કરી જ શકાય, પણ એ પણ આપણે ચેરમાં બેઠા બેઠા નબળાઈ લાગતી હોય તોય કરી શકાય. અને લોંગ પ્રોલોંગ્ડ એટલે કે લાંબા સમયના આરામ બાદ આ વસ્તુઓ કરવી જરૂરી છે કે તમારા અંગે અંગમાં બ્લડ સર્ક્યુલેશન થાય. આ બેસીને એટલે કરવાની કે 1-2 પગ જે આ માર્ચિંગ કરીએ છીએ ને, ઊંચા કરીએ ને, એમાં થોડી તકલીફ રહેવાના ચાન્સીસ છે, કેમ કે કોરોનાની એક ઇફેક્ટ બેલેન્સ પર પણ પડે છે. એટલે બેસીને કરવાનું, બરાબર? એની સાથે જ તમારે પગના રોટેશન્સ,
આ તો દિવસમાં તમે એમ કહો ને કે 500 વાર કરો ને તો બી ચાલે. મોટી ઉંમરના લોકોમાં તો ડીવીટી પ્રિવેન્ટ, ડીવીટી એટલે ડીપ વેન થ્રોમ્બોસિસ, લાંબા સમયના આરામ બાદ પગની નસોમાં લોહીનું ગઠ્ઠો કે જામ થઈ જવો, એને ડીવીટી કહેવાય. બહુ ડીપમાં જવાની જરૂર નથી, એ ન થાય એની માટેની આ કસરત છે. અને સોજા પણ ન ચડી જાય એટલે પગના પંજા સતત હલાવતા રહેવાના. સૂતા સૂતા પણ આ કામ કરી શકો, એ જ કામ તમે હાથ સાથે પણ કરી શકો. ઊભા થઈને મસલ એક્સ ઓછા થાય એની માટે આ બહુ જ હેલ્પફુલ રહેશે. એટલે પ્લીઝ ડૂ દેટ, બરાબર. પછી જે આપણે ચેસ્ટ ઓપનિંગ એક્સરસાઇઝ કરી છે એમાં તમને સારું લાગતું હોય તો યુ કેન ગો ફોર ધીસ. ફૂટવર્ક એડ કરી અને એક્સટેન્ડ કરી શકો છો. ધીસ વિલ બી બેનિફિશિયલ. આમાં એરોબિક એક્સરસાઇઝ પણ થાય છે અને ચેસ્ટ ઓપનિંગ એક્સરસાઇઝ પણ થાય છે. એટલે આના 30 કાઉન્ટ્સ એટલીસ્ટ તમે સવાર સાંજ કરી શકો. પછી આ તો આપણે કીધું જ, એની સાથે ટો એન્ડ હીલ્સ આ પણ કરાય. આ ગુડ બેલેન્સ એક્સરસાઇઝ છે, એ પણ તમને હેલ્પફુલ થશે, બરાબર. હવે પ્રોન પોઝિશન સાથેનું ડિસ્કશન. પ્રોન પોઝિશનિંગની વાત કરું તો જેમ પિક્ચરમાં બતાવ્યું છે એમ ઊંધો સૂઈ અને પેટ નીચે 2-3 ઓશિકા રાખવાના અને આ પોઝિશન 15-20 મિનિટથી લઈને 45 મિનિટ સુધી રાખી શકાય. આનાથી ફેફસાના નીચેના ભાગમાં જે કફ ભરાયેલું છે એ બહાર નીકળી અને મેઇન શ્વાસનળીમાં આવશે અને ત્યારબાદ તમે શ્વાસની કસરત કરી અને આ કફને કાઢી શકો છો. આનાથી લંગ ફાઇબ્રોસિસ થવાની શક્યતાઓ ઘટી જાય. બીજી પોઝિશન આ છે, સાઈડમાં એટલે કે પડખે જુઓ ત્યારે ઓશિકા કેવી રીતે રાખવા. બંને પડખે વારાફરતી આવી રીતે ઓશિકા રાખીને સુવાથી જે લંગ્સના સાઈડના ભાગમાં પણ ફસાયેલો કફ હશે એ પણ પહેલાંની જેમ જ મેઇન સ્ટ્રીમમાં આવી જશે અને તમને કાઢવામાં સરળતા પડશે. આ કર્યા બાદ ડીપ બ્રીધિંગ અને પછી હફિંગ કફિંગની ટેકનિક જે આપણે આગળના વિડીયોમાં સમજાવ્યું છે એ ટ્રાય કરવાથી કફ નીકળી જશે અને પછી કરવાની લંગની સ્થિતિસ્થાપકતાની એક્સરસાઇઝ. ધીસ વિલ બી હેલ્પફુલ. અને આરામથી સીધા સૂતા હોય, તમારું ગમતું મ્યુઝિક સાંભળતા હોય કે ખાલી આરામ કરતા હોય ત્યારે આ પોઝિશન એટલે કે સીધા સૂવો ત્યારે પગ નીચે આવી રીતે ઓશિકા રાખીને પણ તમે તમારું ડાયાફ્રેગમેટિક બ્રીધિંગ એન્હાન્સ કરી શકો છો. આ પણ ટ્રાય કરવાનું છે. પ્લીઝ ટ્રાય દેટ એન્ડ લેટ અસ નો. થેન્ક યુ.